Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. ગંગોત્રી સ્કૂલ ગોંડલ દ્વારા આયોજિત આજના આ વિડિયો લેક્ચરની અંદર હું ભાવિન સર આપ દરેકને આવકારું છું, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજી અને એની અંદર યુનિટ નંબર 3 એ આગળ વધારવા માટે જઈએ છીએ. પાઠનું નામ છે આ, ઓ અને આઉચ. કોઈ જગ્યાએ આપણને શરીરમાં ઈજા થઈ હોય, વાગ્યું હોય, તો આપણા મોઢામાંથી આવા શબ્દો નીકળે છે. ઇંગ્લિશની અંદર એને આ, ઓ અને આઉચ એવા શબ્દો દ્વારા રજૂ કરી શકાય. અરે માં, વાગ્યું વાગ્યું એમ કરતા કરતા આપણે મોઢામાંથી રાડો પાડીએ, ચિસ્કારીઓ પાડીએ, તો એ આ શબ્દો દ્વારા થઈ શકે. એની અંદર વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની એક્ટિવિટી આપણે ભણવા તરફ જઈએ છીએ, જે આપણો મેઇન યુનિટ છે, જે આપણો મુખ્ય પાઠ છે. અને પાઠનું નામ છે ટુ બોયઝ ઇન એ જંગલ. એક જંગલની અંદર બે બાળકો, એક જંગલની અંદર બે છોકરાઓ. પાઠને વિગતવાર આપણે ગુજરાતી ભાષાંતર કરી સમજવા માટે જઈએ છીએ, તો વિગતવાર દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચન કે પાઠને સમજતા જઈએ, સાથે સાથે જે કંઈ નવા નવા સ્પેલિંગ્સ છે એ પણ આપણે આપણી બુકની અંદર પેન્સિલ દ્વારા લખતા જઈએ, જેથી કરીને આપણે પાઠને સારી રીતે યાદ રાખી શકીએ, કંઠસ્થ કરી શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જંગલની અંદર આપણે આનંદ કરવા માટે જઈએ છીએ બે બાળકો સાથે. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો, આસામમાં હતો. હી ઇઝ સ્ટેઇંગ, તે રહેતો હતો. વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન, એના મિત્ર ભૂપેન સાથે. એનો અર્થ એ થયો કે અમિત આસામમાં હતો, એટલે અમિત આસામ રાજ્યનો નથી, અમિત કોઈ બીજા રાજ્યનો છે, જે આપણને આગળ ખબર પડશે. હવે આસામમાં કોની સાથે રહેતો હતો? તેના મિત્ર ભૂપેન સાથે. તો એનો અર્થ એ થયો કે ભૂપેન એ આસામનો છોકરો છે, ભૂપેન આસામ રાજ્યમાં રહે છે અને અમિત એની પાસે રહેવા માટે આસામમાં આવ્યું છે. આટલી વિગત આપણને પાઠની શરૂઆતમાં આપેલી છે. પાઠની વધુ માહિતી મને ખ્યાલ છે એટલા માટે જણાવી દઉં કે અમિત એ ગુજરાત રાજ્યનો છે અને ભૂપેન આસામનો છે. અમિત આસામમાં ભૂપેનને ત્યાં રહેવા માટે ગયો હતો અને હવે બંને વ્યક્તિઓ વચ્ચે, બંને મિત્રો વચ્ચે પોતપોતાના રાજ્યના જંગલોને લઈને થોડી ઘણી ચર્ચાઓ, થોડી ઘણી વાતચીત થાય છે. અમિત બોલે છે, આ એ એટલે અમિત અને બી એટલે ભૂપેન. અમિત બોલે છે, આસામ ઇઝ સો બ્યુટીફુલ, આસામ ખરેખર સુંદર છે, ઇઝન્ટ ઇટ, ખરું ને? અમિતે કીધું કે આસામ ખરેખર સુંદર છે, ખરું ને? એટલે ભૂપેનને પૂછે છે, કારણ કે ભૂપેન આસામનો છે. ઇટ હેઝ અ ફોરેસ્ટ સર, એમાં ખૂબ ગાઢ જંગલો છે. એન્ડ રિવર્સ, ઘણી બધી નદીઓ છે. તમારા આસામની અંદર ઘણા બધા જંગલો, ઘણી બધી નદીઓ છે, તો આસામ એ બહુ બ્યુટીફુલ છે. યોર ફોરેસ્ટ હેવ થિક બસીસ, અરે તમારા જંગલોમાં તો ગાઢ ઝાડીઓ હોય છે, નજીક નજીકમાં ઉગી ગઈ હોય ને એવી ગાઢ ઝાડીઓ હોય છે. લોંગ ક્રીપર્સ, લાંબા લાંબા ક્રીપર્સ, એટલે તો કે પેટે સરકીને ચાલતા પ્રાણી, વંદા છે, ગરોળીઓ છે, હે સાપ અજગર છે, આ બધી વસ્તુ ગરોળ, એ બધી પેટે સરકીને ચાલે. તો લોંગ ક્રીપર્સ, લાંબા લાંબા પેટે સરકતા પ્રાણીઓ છે. થિક ટ્રીસ, ગાઢ ઝાડવાઓ છે. શોર્ટ ટ્રીસ, ટૂંકા ટૂંકા ઝાડવાઓ છે. એન્ડ ટોલ ટ્રીસ ટુ, અને લાંબા લાંબા એ તારે મોટા મોટા ઝાડવાઓ પણ છે. અમિત એમ કહે છે કે આસામ ઇઝ સો બ્યુટીફુલ, આસામ ખૂબ સુંદર છે, કારણ કે તમારે ત્યાં જંગલો છે, નદીઓ છે, તમારા જંગલોમાં ગાઢ ઝાડીઓ, લાંબા લાંબા પેટે સરકતા પ્રાણીઓ, હે ગાઢ ઝાડવાઓ, ટૂંકા ઝાડવાઓ, ઊંચા ઊંચા ઝાડવાઓ ખૂબ રહેલા છે. The leaves of the banana plants are glossy, અને એમાં પણ જે કેળના પાન છે, બનાના પ્લાન્ટ્સ એટલે કેળ, અને કેળના જે લીવ્સ પાન છે એકદમ ગ્લોસી, એકદમ લીસા લીસા હોય છે, એકદમ સરસ મજાના સ્મૂધ હોય છે, નરમ નરમ, મજા આવે આપણને અડવાની. એને ડુ એન્ટ્સ સ્કેટ ઓન ધેમ,
સો એન્ટ્સ એટલે કીડીઓ એની ઉપર સ્કેટિંગ કરે છે. સ્કેટિંગ એટલે ખબર છે ને, ઓલા વ્હીલ વાળા શૂઝ આપણે પહેરી અને દોડતા જઈએ, સ્કેટિંગ કરીએ, તો શું કીડીઓ એની ઉપર સ્કેટિંગ કરે છે. સ્કેટિંગ કરવા માટે લીસા રોડની જરૂર પડે ને, એટલા માટે કહે છે કે કીડીઓ શું એ ગ્લોસી પ્લાન્ટ્સ જે છે કેળના પાન એની ઉપર સ્કેટિંગ કરે છે, એની ઉપર પૈડા વાળા સ્લીપર પહેરીને જાય છે. એટલે ઉપેન બોયલો આ તો અસવાની જ વાત એવી ને, રસનાઈ દાંત કાઢતા કાઢતા સર્ટેનલી, અરે હા ચોક્કસ ચોક્કસ કીડીઓ છે એની ઉપર સ્કેટિંગ કરે છે. ધે મસ્ટ હેવ અ લોટ્સ ઓફ ફન હેવન્ટ ધે, તને નથી લાગતું એ લોકોને પણ ખૂબ જ આનંદ થતો હોય ખરું ને, હેવન્ટ ધે ખરું ને. વિદ્યાર્થી મિત્રો, આગળના યુનિટમાં આપણે ક્વેશ્ચન ટેગ ભણી ગયા અને સાવ સરળતાથી અહીંયા તમે જુઓ તો ક્વેશ્ચન ટેગ મૂકેલો છે મસ્ટ હેવ, હેવ એ સહાયકારક ક્રિયાપદ છે, વાક્ય હકાર છે. ધે મસ્ટ હેવ લોટ્સ ઓફ ફન, તેમણે ખૂબ આનંદ થાય, તો ક્વેશ્ચન ટેગ નકારમાં હોય હેવન્ટ, અને વાક્યની અંદર સર્વનામ ધે આપેલું છે અને ક્વેશ્ચનમાં. ઈ ધે આસામ ઇઝ સો બ્યુટીફુલ હકાર વાક્ય છે, સહાયકારક ક્રિયાપદ ઇઝ છે, ઇઝન્ટ અને આસામ ગામ છે એ ગામ માટે સર્વનામ ઇટ વાપરેલું છે, ઇઝન્ટ ઇટ. તો વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આપણે આગળના પાઠના ગ્રામરની પણ ઇન્ફોર્મેશન મેળવતા જઈએ. સરસ મજાનો આસામની અંદર જે ભૂપેન વસવાટ કરે છે અને ગુજરાતની અંદર જે અમિત રહે છે એ બંને વચ્ચેના પાઠને આપણે અહીંયા સુધી આગળ વધ્યા કે ભાઈ અમિતે આસામ, આસામના જંગલો, આસામની નદીઓ, તેની જે જીવ સૃષ્ટિ છે એના વિશે વખાણ કર્યા અને ભૂપેને પણ તેનો સાથ પુરાવ્યો. ત્યાર પછી અમિત કહે છે કે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, આ બધા ઝાડવા તમારે આટલા બધા ઊંચા ઊંચા કેમ છે. એટલે ભૂપેનભાઈ બોલ્યા, હે આર ટોલ, અમારા ઝાડવા ઊંચા છે બીકોઝ, કારણ કે વી ગેટ અ લોટ ઓફ રેઇન, અમારે ખૂબ જ વરસાદ પડે છે આસામની અંદર, અમારે ખૂબ જ વરસાદ પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, સોઇલ અમારી જમીન ઇઝ વેરી ફર્ટાઇલ, ખૂબ જ ફળદ્રુપ છે અમારી જમીન છે ને એ ખૂબ જ ફળદ્રુપ છે. વી હેવ થિક ફોરેસ્ટ, અમારે ગાઢ જંગલો છે, આટલો બધો વરસાદ પડતો હોય ને એટલે જંગલો છે ને એ નજીક 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 એ ઉગવાના ચાલુ થઈ જાય, બરાબર, ગાઢ જંગલો છે, ગાઢ ઝાડવાઓ છે. એટલે અમિત બોલ્યો, વી હેવ ટોલ ટ્રીસ ઇન ડાંગ ટુ, અમારે પણ ગુજરાતની અંદર ડાંગ જિલ્લામાં ઊંચા 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 ઝાડવાઓ છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ, અમારે પણ જંગલો છે, અમારે પણ જંગલો છે. તરત ભૂપેન બોલ્યો, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન, ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે, ઇઝન્ટ ઇટ ખરું ને. જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ ક્વેશ્ચન ટેગ હકાર વાક્ય ઇઝ નું ઇઝન્ટ, ગુજરાત માટે ઇટ વાપરો ને ક્વેશ્ચન માં, તો ગુજરાત છે એ પણ સિંહો માટે પ્રખ્યાત છે ખરું ને. તરત અમિત બોલ્યો, વી હેવ અ લાયન સેન્ચ્યુરી, અમારે સિંહોનું અભયારણ્ય છે, સિંહોનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ, જંગલી ગધેડો, જંગલી ઘોડો એન્ડ સ્લોથ ડિયર, એની રીચ, એની પણ સેન્ચ્યુરી છે, એટલે કે એનો પણ અભયારણ્ય છે. એન્ડ મેની બર્ડ્સ સેન્ચ્યુરી એઝ વેલ, અને ઘણા બધા પક્ષીઓનું પણ અભયારણ્ય અમારે છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ, અમિત પૂછે છે કે શું તમારા આસામની અંદર જંગલી પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ તમારા આસામની અંદર છે. અમારા ગુજરાતની અંદર તો વાઇલ્ડ એસ, જંગલી ગધેડા, સ્લોથ બિયર, એબી રીચ, બરાબર, એની અભયારણ્ય, સિંહોનું અભયારણ્ય, પક્ષીઓનું પણ અભયારણ્ય છે. તો અમારા ગુજરાતની આ વિશેષતા છે, શું તમારા આસામની અંદર એ વાઇલ્ડ એનિમલ્સ છે, જંગલી પ્રાણીઓ છે. બંને મિત્રોની આ વાતચીતને આપણે હજી આગળ વધારીએ અને અમિતે જે પ્રશ્ન પૂછ્યો કે શું તમારા આસામની અંદર વાઇલ્ડ એનિમલ્સ છે કે કેમ, એનો શું જવાબ ભૂપેન આપે છે તે આગળના ભાગમાં આપણે, ચાલો વિદ્યાર્થી મિત્રો, વળી પાછું જોઈએ અને પાઠને આગળ વધારીએ. તો વિદ્યાર્થી મિત્રો, જેવી અમિતે વાત કરી કે તમારા આસામની અંદર પણ શું ગાઢ જંગલો છે, તો એના બદલામાં ભૂપેને કીધું, ઓહ યસ, અરે હા, અવર કાઝીરંગા, અમારું કાઝીરંગાનું જે જંગલ છે ને, ઇઝ ફેમસ ફોર વન હોર્નેડ રાઇનો, એક શીગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે. અમારું જે
એ કાઝીરંગાનો જંગલ છે ને, એક શિંગડા વાળા વન હોર્નેટ, એક જ શિંગડું હોય, હોર્ન એટલે શિંગડું, હોર્નેટ એક શિંગડા વાળું, રાઇનો એટલે ગેંડો, તો એક શિંગડા વાળા રાઇનો માટે જાણીતું છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, અને યુનેસ્કો એને પોતાના વૈશ્વિક વારસામાં પણ સમાવેશ કરેલો છે. અમારો જે એક શિંગડા વાળો રાઇનો છે ને, એનો સમાવેશ તો યુનેસ્કો એ એના પોતાના ઇતિહાસની અંદર, વિશ્વ ઇતિહાસની અંદર સામેલ કરેલો છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, અમારે ઘણા બધા હાથીઓ છે, વાઇલ્ડ બફેલોસ, અમારે ઘણી બધી જે જંગલી ભેંસ કહેવાય ને, એ જંગલી ભેંસો છે, એન્ડ સ્વેમ્પ ડિયર, અને ઉછળકૂદ કરતા એવા હરણો પણ અમારે ઘણા બધા છે. તો અમારા કાઝીરંગાના જંગલની અંદર માત્ર વન હોર્નેડ રાઇનો એ એક નહીં, પણ હાથીઓ, જંગલી ભેંસો અને ઉછળકૂદ કરતા એવા હરણો પણ એ અમારા આ જંગલની અંદર જોવા મળે છે. નેક્સ્ટ વીક, આવતા જ અઠવાડિયે સમ ઓફ અસ, અમારામાંથી થોડાક, ફ્રોમ અવર સ્કૂલ, અમારી શાળા, અમારી શાળામાંથી થોડા વિદ્યાર્થીઓ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. એ કાઝીરંગાના જંગલમાં કેમ્પમાં જાય છે. આવતા અઠવાડિયે અમે જ લોકો, અમારી શાળાના જે થોડાક વિદ્યાર્થીઓ, અમારા કાઝીરંગા જંગલની અંદર એ કેમ્પ માટે જાય છે. અમે ત્યાં ટ્રેકિંગ કેમ્પ માટે જાય છે. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અમે ત્યાં હાથીઓ અને બીજા ઘણા બધા પ્રાણીઓને નિહાળશું, અમે ત્યાં જોશું. નમિત બોલ્યો, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? શું આ સાચો કેમ્પ છે, સત્ય કેમ્પ છે? સાચો કેમ્પ જે થતો હોય, આ તમારે તંબુમાં રહેવાનું હોય, પછી નદીઓમાંથી પસાર થવાનું હોય, ઉકામ બેહવાનું હોય, આમાં તમે ટ્રેકિંગ કેમ્પમાં, રિયલ કેમ્પમાં જાઓ છો? વિલ યુ સ્ટે ધેર ઇન ટેન્ટ્સ? શું ત્યાં તમે ખરેખર જઈને તંબુમાં રહેવાના છો? એન્ડ કુક યોર ઓન ફૂડ, અને તમારો પોતાનો ખોરાક હાથે રાંધવાના છો? આ ખરેખર સાચો કેમ્પ છે? એટલે ભૂપેન બોલ્યો, યસ વી વિલ, હા અમે બધું જાતે જ કરવાના છીએ. કેન યુ જોઈન અસ? શું તારે અમારી સાથે જોડાવાની ઈચ્છા છે? આવા રિયલ કેમ્પનો આનંદ માણવાની ઈચ્છા છે? તારે પણ અમારી સાથે જોડાવું છે? અમિત બોલ્યો, યસ વાય નોટ, અરે હા શું કામ નહીં, મને જોડાવવું જ હોય ને, મારે આ કેમ્પનો એક હિસ્સો તો થવું જ હોય ને, મને પણ આ કેમ્પની અંદર આવવું છે. ઘણા બધા હાથીઓ જોવા છે, જંગલી ભેડાઓ જોવા છે, સરસ મજાના જે એક શિંગડાવાળા રાઇનો છે, ગેંડા, એને જોવા છે. મારે પણ ત્યાં મારો ખોરાક હાથે રાંધવો છે, તંબુ મારી હાથે બંધાવવું છે, મારે પણ ત્યાં આનંદ લેવો છે, તમારી સાથે મજા કરવી છે. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. તે મારા માટે મેમોરેબલ એટલે યાદગાર, એક્સપિરિયન્સ એટલે અનુભવ, તે મારા માટે એક યાદગાર અનુભવ રહી જશે. મને આ કેમ્પમાં આવીને ખૂબ આનંદ થશે, ખૂબ મજા આવશે, આ કેમ્પની અંદર હું ખૂબ મજા કરીશ, તમારી સાથે પણ આનંદ ફીલ કરીશ, તો મારા માટે એક યાદગાર પ્રવાસ બની જશે. શું કામ નહીં, મારે આવવાની ઈચ્છા છે, મારે તમારી સાથે આ રિયલ કેમ્પમાં આવવું છે. અને ભૂપેન બોલ્યો, વી વિલ એન્જોય ટ્રેકિંગ, આપણે ત્યાં ટ્રેકિંગ કરીશું. પહાડ ઉપર દોરડા નાખી, મોટું દોરડું નાખી પહાડ ઉપર, અને પગના ટેકે પહાડ ઉપર ચડવાનું થાય ટ્રેકિંગ, તો ટ્રેકિંગ કરીશું. વી વિલ સિંગ, આપણે ત્યાં ગીતો ગાશું. વી વિલ ડાન્સ, આપણે ત્યાં ડાન્સ કરીશું, નૃત્ય કરીશું, ભાંગડા કરીશું, આનંદ કિલો કરીશું. એન્ડ એન્જોય ધ બોનફાયર, અને બધા મિત્રો ભેગા મળી અને વચ્ચે નાની એવી અગ્નિ પ્રગટાવી તાપણું કરશું, બોનફાયર તાપણું કરશું. ઠંડીમાં અત્યારે શિયાળા બધા કરતા જ હોય, તો અમે તાપણું પણ કરવાના છીએ, મજા કરવાના છીએ, આનંદ કિલો કરવાના છીએ, ડાન્સ કરવાના છીએ, બરાબર છે, નૃત્ય કરવાના છીએ, ગીતો ગાવાના છે, સરસ મજાની રીતે આખું જંગલ અમે હરવા ફરવાના છે, અને આખા જંગલની અંદર ટ્રેકિંગ કરવાના છે. ડુ જોઈન અસ, તું અમારી સાથે આવ, અમારી સાથે જોડાઈ જા, અમારી સાથે મજા લે. એટલે અમિત બોલ્યો, યસ આઈ લાઈક ઇટ, હા હા મને તે ગમે છે, મારે પણ જોડાવવું છે, મારે પણ તમારી સાથે એ આ સરસ મજાના કાઝીરંગા જંગલના કેમ્પની અંદર મારે પણ આનંદ કિલો કરવા માટે આવવું છે, મારે પણ જોડાવવું છે. ધ નેક્સ્ટ વીક, અમિત એન્ડ ભૂપેન
જોઈન્ડ ધ કેમ્પ. બીજા જ અઠવાડિયે અમિત અને ભૂપેન એ કેમ્પની અંદર, કાઝીરંગાના કેમ્પની અંદર, કાઝીરંગાના કેમ્પ રિયલ કેમ્પની અંદર જોડાઈ ગયા, બંને સાથે ગયા. અત્યારે જે વાત કરે છે, પહેલા દિવસની વાત કરે છે. ઓન ધ ફર્સ્ટ ડે, પ્રથમ જ દિવસે, ધે વેન્ટ આઉટ ટુગેધર. તેઓ બંને સાથે બહાર ગયા. ટુગેધર એટલે સાથે, વેન્ટ આઉટ એટલે બહાર ગયા. જ્યાં પોતાનું રહેવાસનું સ્થાન નક્કી કર્યું હતું, જ્યાં બધા તંબુઓ બાંધ્યા હતા, જે જગ્યાએ બધા મિત્રો ને બધા સૌર ને બધા ભેગા મળીને રહેવાના હતા, એનાથી અલગ જગ્યાએ બહાર જંગલમાં નીકળી અને આનંદ કરવા માટે ગયા. સેના માટે? ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ, જંગલનું સંશોધન કરવા માટે, જંગલને જોવા માટે, જંગલને નિહાળવા માટે, જંગલમાં માહિતી મેળવવા માટે, જંગલમાં નવી નવી વસ્તુઓ શોધવા માટે, કે પાંદડા કેવા છે, ઝાડ કેવા છે, હે પ્રાણીઓ કેવા કેવા છે, આ બધી માહિતીઓ મેળવવા માટે અમિત અને ભૂપેન એ પ્રથમ જ દિવસે આનંદ કરતા કરતા નીકળી ગયા. ધે સો મેની બર્ડ્સ, તેમણે ઘણા બધા પક્ષીઓ જોયા. ઇન્સેક્ટ્સ, તેમણે ઘણા બધા જીવજંતુઓ જોયા. ઘણા બધા પક્ષીઓ જોયા, ઘણા બધા જીવજંતુઓ જોયા, એન્ડ એનિમલ્સ, અને ઘણા બધા પ્રાણીઓ પણ જોયા. ઘણા બધા જંતુઓ, પ્રાણીઓ, હે ઘણા બધા પક્ષીઓ, ઘણું બધું જોયું. ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રિના સમયગાળા દરમિયાન, રાત્રિના સમય દરમિયાન, હે લોસ્ટ ધેર વે, તેઓ જંગલમાં તેનો રસ્તો ભૂલો પડી ગયા. અરે જંગલમાં રસ્તો ભૂલો પડી ગયા. બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક, પણ તરત જ જલ્દી પાછા તેઓ પોતાના મૂળ રસ્તા ઉપર આવી ગયા. એટલે કોઈ વધારે ચિંતા જેવો સમય ન રહ્યો. બરાબર, જંગલની અંદર આપણને ખબર છે કે દિવસ જેટલું સુનહરું લાગે, દિવસ જેટલું આનંદદાયક લાગે, એટલી જ રાત્રિ એ જંગલની અંદર બિહામણી હોય, ડરામણી હોય. કારણ ચારે બાજુથી પક્ષીઓના કલકલાટ થતા હોય, હે ઘોળ એ પોતે રાડારાડી કરતા હોય, જંગલની અંદર પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ એ પોતે રાડારાડી કરતા હોય, તો આવા સંજોગોમાં રાત્રિ તો જંગલની અંદર વધુ બિહામણી, વધુ ડરામણી અને ડર એકદમ ભયજનક હોય છે. એવામાં એ લોકો પોતાનો રસ્તો ભૂલી ગયા, પણ થોડી વારમાં પાછા એ પોતાના મૂળ રસ્તા ઉપર આવી ગયા, એટલે વધુ કોઈ ચિંતા નથી. ધોઝ મોમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ, એ ક્ષણો તો એના માટે રોમાંચની ક્ષણો હતી. એના રૂવાટા ઉભા કરી દીધા હતા. બીક લાગે ને જંગલની અંદર, અંધારું, ચારે બાજુ ઘોર અંધારું, કાંઈ છે સુવિધા નહીં, લાઇટો નહીં, અને એવામાં તમે રસ્તો ભૂલો પડી જાઓ તો રોમાંચ ન થાય, રૂવાણ ઊભા ન થઈ જાય, બીક ન લાગે, તકલીફો ન પડે, સિંહ આવી જાય, ઓલું આવી જાય, ઓલું પક્ષી આવી જાય, આમ થાય, કેમ થાય, નહીં નવા વિચારો એવા રાખે, નકરી બીક જ રહેગા કરે. એવામાં આ બે છોકરા રસ્તો ભૂલો પડી ગયા, સારું પાછા પડી ગયા. પણ જેટલી સમય રસ્તો ભૂલો પડી ગયા, એટલો સમય તો એના માટે રોમાંચનો સમય હતો. બરાબર, એકદમ આમ બીક લાગી ગઈ હોય, ડરી ગયા હોય, ગભરાઈ ગયા હોય, અને એવા સંજોગોમાં જંગલની અંદર સમય કાઢવો એટલે એકદમ મુશ્કેલી પડી જાય, બહુ તકલીફ પડે. બરાબર, આપણને એકદમ જ થાય, ઘડી પર આવીને ઉભા રહે, ખબર પડે ને ત્યાંથી નહીં નહીં ઉભા રહે, આગું જવું જ નથી, નહીં આગળ જવું, કોઈ અવસર ખાઈ જાય તો આપણે ક્યાં જવું. એટલે આખા જંગલની અંદર એ રાત્રિ દરમિયાન આપણને ખૂબ બીક લાગે, ખૂબ તકલીફ પડે. એટલે પહેલો દિવસ તો અમિત અને ભૂપેન એ બંને મિત્રોએ સરસ રીતે પસાર કર્યો. અમિત એ ગુજરાતનો, આપણા ગરવી ગુજરાતનો, અને ભૂપેન એ આસામનો. બંને મિત્રો આસામના જ કાઝીરંગા જંગલની અંદર મુલાકાત માટે, કેમ્પ માટે ગયા છે, રિયલ કેમ્પ માટે ગયા છે. અને પ્રથમ દિવસે શું થયું તેની આપણે વિગતવાર માહિતી મેળવી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બીજા દિવસે અમિત અને ભૂપેન સાથે કેવા બનાવો બને છે, કઈ કઈ ઘટનાઓ ઘટે છે, એ હવે પછીના વિડીયો લેક્ચરમાં, આ જ પાઠના બીજા ભાગમાં આપણે વિગતવાર સમજીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, આખા પાઠને એક વખત વળી પાછો વિડીયો રિવાઇઝ કરી અને જોઈ જાઓ, સમજી જાઓ. કોઈ મુદ્દામાં આપને ખબર ન પડી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે અમને તમારા પ્રશ્નો જણાવી શકશો, અમે તમારા પ્રશ્નોના ઉત્તર એ સરળતાથી આપીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન સર રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.